નકલી ઘીના કાળા કારોબાર પર એસઓજી ગીર સોમનાથનો સપાટો. તહેવારો સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા ઉપર તવાઈ. ગઈકાલે વહેલી સવારથી જ અમારી એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે ડારી ગામમાં અને વેરાવળ ખારવાવાસની નજીક જે ગીચ વિસ્તાર છે તેમાં બે કારખાના જે ડુપ્લિકેટ ઘી ચોખ્ખા ઘી બનાવવાના આડ હેઠળ બનાવે છે એવી હકીકત મળતા બંને જગ્યાએ તાત્કાલિક રેડ કરી અને બંને જગ્યાએથી કુલ આશરે 102-3 ડબ્બા એટલે 1 માં 15 કિલો લેખે અમે એ ઘી શંકાસ્પદ ઘી કબજે કરેલ છે. એ ઘીના નમૂનાઓ FSL અધિકારીશ્રીને મોકલવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે રાખી નમૂનાઓ લેવડાવવામાં આવેલ છે અને નમૂનાઓને રિપોર્ટ આવીએ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે. અને આવા લોકો હવે પછી જે કોઈ કરતા હોય એની અમે જાહેરમાં અપીલ કરીએ છીએ કે કોઈની પાસે આવી માહિતી હોય તો તાત્કાલિક એસઓજીને જાણ કરે જેથી આ તહેવારો દરમિયાન લોકોના જાનમાલનું નુકસાન ન થાય અને સારી રીતે લોકો તહેવાર ઉજવી શકે અને આવા ખોટા ભેળસેળિયા લોકો જે છે એ આમાં ફાવી ન જાય. અત્યારે જે કાયદાનું પ્રોવિઝન છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને કાયદામાં જે પ્રોવિઝન આપેલ છે એ મુજબ જ્યારે પણ આના નમૂનાઓ આવશે અને એની અંદર એ સાબિત થશે ત્યારે કાયદાકીય પ્રોસિજરની અંદર કોઈ લોકો છૂટે નહીં અને ભવિષ્યમાં બોધપાઠરૂપ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે. હું રોકી શકું છું. તને ખબર નથી અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. માસ્ટરજીએ સ્કૂલમાં ડેન્ગ્યુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે. અચ્છા બચ્યું અમને ચેલેન્જ. જગ્યા તો જરૂર મળશે. નહીં મળે નહીં મળે. અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે. ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો. આખી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો. ડેન્ગ્યુથી લડો એટલે ડેન્ગ્યુથી બચો.